વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 20, પ્રચલન અને હલન ચલન. હવે એમાં આપણે વાત કરવાની છે. સૌથી પહેલાં વાત કરીએ આપણે હલન ચલન અને પ્રચલનમાં. તો હલન ચલન અને પ્રચલન તો કોઈપણ સજીવનું, કોઈપણ જીવંત સજીવ હોય એનું મૂળભૂત લક્ષણ એટલે હલન ચલન. કોઈપણ સજીવનું, અથવા તો આપણે એવું કહીશું કે કોઈપણ જીવંત સજીવનું મૂળભૂત લક્ષણ એટલે એને શેના તરીકે ઓળખીશું? આપણે હલન ચલન તરીકે ઓળખીએ છીએ. હવે ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે અમીબા. તો અમીબામાં જે જીવરસનું ભ્રમણ થાય છે એ હલન ચલનનું ઉદાહરણ છે. તો અમીબા કેવું પ્રાણી છે? એક કોષી પ્રાણી છે. તો એક કોષી પ્રાણીમાં જીવરસનું ભ્રમણ એના શેના તરીકે ઓળખીશું આપણે? તો હલનચલન તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતના જો મનુષ્યમાં વાત કરીએ તો જડબા, આંખના પોપચા, તો આ જે છે પલકારો જે આપણે મારીએ છીએ તો એ હલનચલનનું ઉદાહરણ કહેવાય. પેરામિશિયમમાં એમાં જોઈએ તો પક્ષમાં જે હલનચલન કરે છે તો એ પક્ષમાંનું હલનચલન. તો આવી રીતના હલનચલન એ કોઈપણ જીવન સજીવનું મૂળભૂત લક્ષણ છે. હવે આ હલનચલન એટલે શું? તો આપણે એવું કહીશું કે કોઈપણ સજીવના, જીવંત સજીવના કોષ, પેશી કે અંગમાં જે પણ ગતિ થાય છે એ ગતિને, અંગમાં પ્રેરાતી ગતિ, એને શું કહીએ છીએ? આપણે હલનચલન તરીકે ઓળખીએ છીએ. કોઈપણ જીવન સજીવના કોષ, પેશી કે અંગમાં પ્રેરાતી ગતિ, જેને શું કહેવાય? હલનચલન કહેવામાં આવે છે. હવે હલનચલનમાં કોઈ સ્થાનફેર થતું નથી એ જ જગ્યા ઉપર. ધારો કે વનસ્પતિની વાત કરીએ તો જ્યારે પવન આવે ને એના જે પર્ણ છે એ હલતા હોય છે તો આપણે એને હલનચલન કહીએ છીએ, પણ એમાં સ્થાનફેર થતો નથી. તો જ્યારે ઐચ્છિક જે સ્થાનફેર થાય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે એનું વહન થાય તો એને આપણે પ્રચલન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? પ્રચલન તરીકે ઓળખીએ છીએ. તો હલનચલન અને પ્રચલન. હવે પ્રચલનમાં આપણે શું કીધું કે સ્થાનફેર થયો. ધારો કે હું અહીંયા ઊભી છું અને અહીંયા ઊભા ઊભા જે તમને ભણાવી રહી છું ત્યારે મારા હાથનું શું થઈ રહ્યું છે? હલનચલન. પણ હવે હું જો બોર્ડ ઉપર લખવા માટે જઉં છું તો હું જ્યારે આ રીતના ગઈ તો હવે આ શું થયું કહેવાય? તો કે સ્થાનફેર થયું કહેવાય, જેને આપણે પ્રચલન કહીએ છીએ. બરાબર. તો હલનચલન અને પ્રચલન, તો દરેક હલનચલન જે છે એ હલનચલનને પ્રચલન ના કહેવાય, પરંતુ દરેક પ્રચલનને હલનચલન કહી શકાય. કેમ આપણે એવું કહી શકીએ કે દરેક પ્રચલનની હલનચલન છે? તો તમે જુઓ કે જ્યારે મેં પ્રચલન કર્યું એટલે કે મેં સ્થાનફેર કર્યો ત્યારે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉં છું. તો મારી જે ગતિ થઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ગતિ, તો આપણે હલનચલનની વ્યાખ્યામાં શું કહ્યું કે અંગમાં, કોષમાં કે પેશીમાં પ્રેરાતી ગતિ. તો અહીંયા સ્થાનફેરવાળી ગતિ થઈ તો માટે પ્રચલન એ હલનચલન છે, પરંતુ હલનચલનમાં સ્થાનફેર નથી માટે હલનચલન એ પ્રચલન છે નહીં. હવે પ્રચલનમાં આપણે દોડવું, ચાલવું, રમવું, કૂદવું, ઉપર ચડવું, નીચે ઉતરવું, આ બધાને શેમાં ગણી શકીએ છીએ? પ્રચલનમાં ગણીએ છીએ. બરાબર. આ બધાને શેમાં ગણીએ આપણે? પ્રચલનમાં ગણીએ છીએ. તો આવી રીતના આપણે હલનચલન અને પ્રચલનની વિશે આ ચેપ્ટરની અંદર ભણીશું અને એની અંદર કયા સ્નાયુઓ, કયું કંકાલ તંત્ર જોડાયેલું છે અથવા સંકળાયેલું છે એની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન આપણે આવે કે હલનચલન એટલે શું અને તેના ઉદાહરણ આપો. હલનચલન એટલે શું અને
તેના ઉદાહરણ આપો. તો સૌથી પહેલા આપણે હલનચલનની વ્યાખ્યા લઈએ. તો વ્યાખ્યામાં શું કહીશું કે સજીવના કોષ પેશી કે અંગમાં પ્રેરાતી ગતિ એને શું કહેવાય? હલનચલન કહે છે. બરાબર, આ એની શું થઈ? વ્યાખ્યા થઈ. હવે આપણે એવું કહીશું કે હલનચલન તો દરેક જીવંત સજીવનું શું છે? લક્ષણ છે. બરાબર, અગત્યનું લક્ષણ છે અથવા તો દરેક જીવન સજીવનું હલનચલન દરેક જીવન સજીવનું અગત્યનું લક્ષણ છે. જ્યારે હલનચલન થાય છે તેમાં જગ્યા બદલાતી નથી, સ્થાનાંતર થતું નથી, સ્થાન ફેર થતો નથી. તો આ હલનચલન વિશે આપણે સામાન્ય માહિતી. પહેલાં આપણે શું લીધું? એની વ્યાખ્યા લીધી, સજીવના કોષ પેશી અંગમાં પ્રેરાતી ગતિ. હવે જ્યારે આપણે અંગમાં કે એમાં પ્રેરાતી ગતિ છે પણ એ ગતિમાં સ્થાન ફેર છે નહીં, અને દરેક જીવન સજીવનું અગત્યનું લક્ષણ એટલે હલન ચલન. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ આપણે લઈએ કે અમીબા જેવા એકકોષી પ્રાણીમાં આપણને જીવરસનું અને એવી જ રીતના હાઇડ્રીલા નામની વનસ્પતિ છે. એ હાઇડ્રીલાનું જે પર્ણકોષ હોય, આ રીતના હાઇડ્રીલાનું પર્ણકોષ હોય, એની અંદર પણ આપણને જીવરસનું પરિભ્રમણ આ રીતના જોવા મળશે. બરાબર, આ રીતનું જીવરસનું ભ્રમણ જોવા મળશે. તો આવું જે ભ્રમણ જોવા મળે છે એને આપણે સેના તરીકે ઓળખીએ છીએ? હલનચલન. કેમ? કારણ કે આમાં સ્થાનનો ફેર થતો નથી. તો પહેલું ઉદાહરણ આપણે લઈએ અમીબા જેવા એકકોષી પ્રાણી અને જીવરસનું ભ્રમણ. અમીબા જેવા એકકોષી પ્રાણી અને હાઇડ્રીલાનું જે પર્ણકોષ છે એમાં કોનું ભ્રમણ? જીવરસનું ભ્રમણ. પછી જો આપણે બીજું ઉદાહરણ લેવું હોય તો ઘણા પ્રાણીઓ પક્ષમાં કસા
દ્વારા હલન ચલન કરે છે. પક્ષમાં કસા અને સૂત્રાંગો દ્વારા પેરામિશિયમ પક્ષમાં બેક્ટેરિયામાં કસા, ઉદાહરણ એક લઈએ તો હાઇડ્રામાં સૂત્રાંગો. તો આવી રીતના એ લોકો હલનચલન માટે આવા પક્ષમાં કસા આ બહિરુદ્ભેદ છે. કોષરસ પટલમાંથી નીકળતી ઉદ્ભવતી રચનાઓ બહિરુદ્ભેદ કહેવાય જેને. તો એની ઉપયોગ શેના માટે કરે છે? હલનચલન માટે કરે છે. મનુષ્યમાં જોઈએ તો ફેફસા, મૂત્રાશય, અન્નમાં હલનચલનના ઉદાહરણમાં લઈએ. અને છેલ્લે વનસ્પતિની જો વાત કરું તો વનસ્પતિ જે પ્રકાશનું વર્તન, ભૂ આવર્તન બતાવે છે, જેમ કે પ્રકાશ, એ પ્રકાશની દિશા તરફ શું થશે? તો કે જે દિશામાંથી પ્રકાશ મળશે એ દિશામાં વૃદ્ધિ પામે છે, બરાબર. તો એનું એ પ્રકારનું હલનચલન કહેવાય ભૂ આવર્તન, જમીન બાજુ મૂળની વૃદ્ધિ. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશનું વર્તન અને ભૂ આવર્તન જે જોવા મળે છે એ કોનું ઉદાહરણ છે? તો કે હલનચલનનું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? હલનચલનનું ઉદાહરણ છે. તો અહીંયા આપણે કોની વાત કરી? હલનચલનની. પહેલાં એની વ્યાખ્યાની વાત કરી, ત્યાર પછી આપણે એના ઉદાહરણ લીધા. હવે આપણે વાત કરીશું પ્રચલન. તો પ્રચલન એટલે શું? તેના ઉદાહરણ અને તેનું મહત્વ. પ્રચલનનું શું મહત્વ છે એની વાત કરીએ આપણે. જે પણ મુદ્દામાં તમને ના ખબર પડે, આપણે કહેલું છે, હંમેશા હું કહું છું કે તમને જ્યાં પણ ના ખબર પડે ત્યાં તમે મને વોટ્સઅપ પર પણ તમારી ક્વેરી મોકલજો, બરાબર. જે મુદ્દો ફરીથી સમજવો હોય એ પણ તમે લખી મોકલજો, તો આપણે ફરીથી સમજાવી દઈશું મુદ્દો. હવે આપણે વાત કરવાની છે પ્રચલન. તો પ્રચલન કોને કહેવાય? તો કેટલાક હલનચલન દરમિયાન સ્થાન બદલાય છે, બરાબર. સ્થાનમાં શું થાય છે? ફેર થાય છે. તો એ જે ફેરફાર થાય છે એને આપણે શેના તરીકે ઓળખાવીએ છીએ? જેને પ્રચલન તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલાક હલનચલન સ્થાનમાં ફેર કરાવે છે. આવું જે ઐચ્છિક ફેરફાર થાય છે સ્થાનમાં એને શેના તરીકે ઓળખીશું?
પ્રચલન તરીકે ઓળખીએ છે આપણે, બરાબર? સ્વૈચ્છિક જે હલનચલન, તો એનો મતલબ પ્રચલન માટે આપણે બીજો શબ્દ શું વાપરી શકીએ? સ્વૈચ્છિક હલનચલન. પ્રચલન શું છે? તો કે સ્વૈચ્છિક હલનચલન છે. પ્રચલન એ સ્વૈચ્છિક હલનચલન છે, બરાબર? તો આપણે આગળ જ કહ્યું કે હલનચલનને પ્રચલન ના કહેવાય, પરંતુ દરેક પ્રચલન જે છે એમાં હલનચલન થાય છે. હવે પ્રચલનમાં આપણે જોઈએ તો આપણને એમાં ઉદાહરણ જોઈએ તો દોડવું, ચાલવું, ઉપર ચડવું, નીચે ઉતરવું, કૂદવું, આ બધાને સમાન ગણીએ છીએ આપણે, તો કે પ્રચલનમાં ગણીએ છીએ. એવી જ રીતના જો પેરામિશિયમ જોઈએ તો પેરામિશિયમ પોતાના પક્ષમોનો ઉપયોગ કરી પ્રચલન કરે છે, આગળ વધે છે, બરાબર? હાઇડ્રા સૂત્રાંગોનો ઉપયોગ કરીને શિકાર પકડે, માનવી પગનો ઉપયોગ કરીને શું કરે છે? ચાલવાનું કાર્ય કરે છે. તો આ પ્રચલન થયું કહેવાય. હવે પ્રચલન કેમ કરવું પડે, એનું મહત્વ શું પ્રચલનનું? તો સૌથી પહેલાં તો આપણને ખબર છે કે ધારો કે કોઈ એક પ્રાણી બેઠું છે, હરણ બેઠું છે, બરાબર? અને જો વાઘ આવતો દેખાય તો હરણ ત્યાંનું ત્યાં જ બેસી રહેશે? ના, એ શું કરશે? ઊભું થઈને દોડવા લાગશે. તો એનું શું થયું કહેવાય? પ્રચલન થયું કહેવાય. તો એનો મતલબ એણે સેના માટે દોડ્યું? તો કે એને બચાવ માટે, રક્ષા માટે, બરાબર? તો રક્ષણ માટે. પ્રચલનનું મહત્વ તો રક્ષણ માટે, સ્વબચાવ જે આપણે કહીશું. એવી જ રીતના વાઘ સેના માટે દોડ્યો હતો? તો કે એને પેલો ખોરાક મેળવવો હતો એના માટે. તો ખોરાક મેળવવા માટે, આશ્રય મેળવવા માટે, આશ્રય એટલે રહેઠાણ. ઘણા પ્રાણીઓને રહેઠાણ મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેવું પડે છે, ફરતા રહેવું પડે છે, એટલે આશ્રય મેળવવા માટે. પછી રક્ષણ માટે, બરાબર? તો ખોરાક, આશ્રય, રક્ષણ માટે. હવે કેટલીક વખતે કેટલાક પ્રાણીઓને પોતાના પ્રજનન માટે સાથી શોધવા માટે, એમના પ્રજનન સાથી શોધવા માટે, જો તમને કૂતરામાં ખબર હોય તો કૂતરા લોકો જ્યારે પ્રજનન કરે તો એમાં કેવું હોય ખબર છે? જે કૂતરા હોય ને, આખા જે એરિયાના બધા કૂતરા, એ બધા કૂતરા વચ્ચે કોમ્પિટિશન થતી હોય, કારણ કે જે એમાં ફિમેલ હોય એ બહુ ઓછી સંખ્યામાં હોય, મેલ વધારે સંખ્યામાં હોય. તો જેટલા મેલ હોય એમની વચ્ચેની કોમ્પિટિશનમાં જે જીતે એની જોડે ફિમેલ શું કરશે? પ્રજનન કરે છે. તો એવી જ રીતના અહીંયા પ્રજનન સાથી શોધવા માટે, પછી પ્રજનન માટેની અનુકૂળ જગ્યા શોધવા માટે, તો આ બધા કારણો છે કે જેના કારણે પ્રચલન કરવું પડે છે. તો પ્રચલનના મહત્વમાં જોઈએ તો આશ્રય, ખોરાકની શોધ, શિકાર કરવા માટે, પછી રક્ષણ માટે, સમાગમ માટે, અને પ્રજનન સાથી શોધવા માટે શું કરવું પડે છે? પ્રચલન કરવું પડે છે. તો એ પ્રચલનનું શું થયું કહેવાય? મહત્વ થયું કહેવાય. પ્રચલનનું શું કહેવાય? મહત્વ. તો આપણે જો પ્રચલનનું મહત્વ જોઈએ તો આશ્રયનો મતલબ થાય રહેઠાણ માટે. આશ્રય એટલે શું કહીશું આપણે? રહેઠાણ અથવા નિવાસસ્થાન માટે, બરાબર? પછી ખોરાક માટે, ખોરાક એટલે આપણે કહ્યું એના શિકાર શોધવા માટે, એને જે શિકાર જોઈતો હોય એના માટે, દુશ્મનથી બચવા, જેને આપણે શું કહીશું? રક્ષણ માટે પોતાને, બરાબર? પ્રજનન માટેનું સાથી શોધવા,
સમાંતર માટેની યોગ્ય જગ્યા શોધવા. યોગ્ય જગ્યાએ સમાગમ કરે એ માટે પછી એટલે કે એને કહીશું યોગ્ય પ્રજનન સ્થળ, અનુકૂળ આબોહવાકીય પરિસ્થિતિ શોધવા. જેમ કે ધારો કે તમે અહીંથી લંડન ગયા, હવે લંડનના અમુક સ્ટેટમાં તમે રોકાયા, ત્યાં તમને બહુ ઠંડી લાગે છે, તો તમે ત્યાંથી મૂવ કરી જશો. ક્યાં મૂવ કરશો? તો એવી જગ્યાએ કે જ્યાં ઠંડી ઓછી પડતી હોય. તો એનો મતલબ ધારો કે તમે અમેરિકા જાઓ છો, તો ત્યાં શિકાગોમાં વધારે ઠંડી હોય, પણ તમે જો ટેક્સાસ બાજુ આવો, હ્યુસ્ટન બાજુ આવો, તો ત્યાં ઠંડી કેવી થઈ જશે? ન્યુયોર્ક બાજુ આવો તો ત્યાં ઠંડી ઓછી થઈ જશે. તો આવી રીતના અનુકૂળ આબોહવા શોધીને લોકો એ એરિયામાં સેટ થાય છે. તો ત્યાં પ્રચલન કરી ગયા, મૂવ કરી ગયા કહેવાય, એટલે કે પ્રચલન કર્યું કહેવાય. તો પ્રચલનનું મહત્વ જે છે એ આટલા માટે હોય છે, બરાબર. આ એનું શું થયું કહેવાય? મહત્વ થયું કહેવાય. હવે આપણે જોઈએ પ્રચલનના પ્રકાર. પ્રચલનના પ્રકારની વાત કરીએ અથવા હલનચલનના પણ પ્રકાર હોઈ શકાય. હલનચલનના ત્રણ પ્રકાર આપણને જોવા મળશે, અથવા ત્રણ પ્રકારે હલનચલન થાય છે. પહેલું આપણે જોઈએ તો અમીબીય હલનચલન. કેવા પ્રકારનું હલનચલન? અમીબીય હલનચલન. બીજું આપણે જોઈએ પક્ષમ. અને ત્રીજું આવશે સ્નાયુ હલનચલન. તો કેટલા પ્રકારના હલનચલન છે? ત્રણ, અથવા એને પ્રચલન પણ કહી શકાય. અમીબીય હલનચલન, પક્ષમલ અને સ્નાયુ. હવે એમાં પહેલું આપણે જોઈએ અમીબીય. તો અમીબામાં જેમ કોષરસ પટલ ખોટા પગનું નિર્માણ કરે છે, એમ અહીંયા પણ ખોટા પગના નિર્માણ દ્વારા થતું હલનચલન. તો અહીંયા ખોટા પગથી થતું હલનચલન એવું કહીશું આપણે. પગ દ્વારા થાય છે. જો પક્ષમલ જોઈએ તો એમાં કુંતલ વલિત પ્રચલનથી આગળ વધે, એટલે પક્ષમલ દ્વારા. તેના દ્વારા પક્ષમ દ્વારા. અને સ્નાયુમાં જોઈએ તો સ્નાયુના સંકોચન અને વિકોચનથી થતું હલન ચલન. હવે આપણે ઉદાહરણ લઈએ, અમીબીયમાં ઉદાહરણ લઈએ. તો અમીબીયમાં આવશે ઉદાહરણમાં ભક્ષક કોષો અને ભક્ષકકોષ અને જે શ્વેતકણો છે, રુધિરમાં આવેલા શ્વેતકણો. તો એ કયા પ્રકારનું હલનચલન દર્શાવે છે? તો કે અમીબીય. કેમ? તો જુઓ,
આ જે ભક્ષક કોષ છે અથવા તો જે શ્વેત કણો છે, શ્વેત કણોમાં પણ તમે તટસ્થ કણ કે એનું કામ જોયું હશે, એનું કામ શું છે? ભક્ષક કોષ તરીકેનું. એટલે શું કરે છે? તો કે સૂક્ષ્મ જીવોને ખાઈ જવાનું કામ કરે છે. તો જે ધારો કે આ શ્વેત કણ છે, હવે આ શ્વેત કણ જ્યારે કોઈ પણ સૂક્ષ્મ જીવને, અહીંયા આ સૂક્ષ્મ જીવ છે, આ શ્વેત કણ ખોટા પગ જેવી રચના કરશે. એનો મતલબ એનું આ કોષરસ પટલ આ રીતના આગળ વધશે અને આ કણને પોતાના અંદર સમાઈ લેશે. પોતાની અંદર શું કરશે? એ સમાઈ લેશે. પણ સીધે સીધું આવું નહીં થાય. પહેલા શું થશે? તો કે પહેલા સૂક્ષ્મ જીવ છે, એ સૂક્ષ્મ જીવ એના શરીરમાં દાખલ થઈ જશે. પછી આવી રીતના આગળ વધશે અને સૂક્ષ્મ જીવને અંદર ગ્રહણ કરી લે છે. તો ભક્ષક કોષો અને શ્વેત કણો કયા પ્રકારનું હલનચલન દર્શાવે છે? તો કે અમીબીય હલનચલન દર્શાવે છે. હવે એવી રીતના પક્ષ્મ દ્વારા હલનચલન જોઈએ તો એમાં આવશે જે અંડવાહિની છે એમાં અંડકોષોનું વહન, અંડવાહિની, શ્વાસનળી અને શુક્રવાહિકામાં. જે અંડકોષ છે એ અંડકોષ આ પક્ષ્મ દ્વારા આમાં પક્ષ્મ હલતા જશે અને હલતા હલતા પેલા અંડકોષને શું કરશે? આગળ તરફ લઈ જશે. અને એવી જ રીતના શુક્રવાહિકામાં શુક્રકોષો પક્ષ્મ દ્વારા હલતા હલતા અને શુક્રકોષો પોતે પણ પાછળ શું ધરાવે છે? પૂંછડી. એટલે એ ચલિત હોય છે, એટલે ચાલે છે અને ત્યાં પહોંચી જાય છે. તો કે અંડવાહિનીમાં પહોંચે છે અને અંડવાહિનીમાં શુક્રકોષ અને અંડકોષ બંનેનું મિલન કરાવવાનું કામ પણ પક્ષ્મ કરે છે. એવી જ રીતના શ્વાસનળીમાં જે પક્ષ્મ છે એ શું કામ કરે છે? તો કે એ હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. કારણ કે જ્યારે હવા અંદર પ્રવેશે છે ત્યારે હવાની અંદર સૂક્ષ્મ જીવો રહેલા હોય, તો એ સૂક્ષ્મ જીવોને ગાળવાનું કામ, હવાને શુદ્ધ કરવાનું કામ કોણ કરે છે? તો કે પક્ષ્મ કરે છે. તો એવી રીતનું જે હલનચલન થાય એને કેવું કહેવાય? પક્ષ્મલ હલનચલન કહેવામાં આવે છે. તો આવી રીતના એમાં હલનચલન થાય છે. તો શ્વાસનળીમાં જે પક્ષ્મ છે એ શું કરે છે? તો કે ધૂળના રજકણો અને બાહ્ય પદાર્થો જે હવા સાથે દાખલ થયા હતા એમને દૂર કરવામાં મદદ કરે છે. પહેલાં તો એને રોકી રાખશે અને પછી એને દૂર કરવામાં શું કરશે? મદદ કરે છે. બરાબર. એવી જ રીતના શુક્રકોષ જે છે એને તરવામાં, એને ચાલવા માટે મદદરૂપ થાય છે પક્ષ્મ. તો આવી રીતના પક્ષ્મલ આપણે વાત કરી અને ત્યાર પછી સ્નાયુલ જો વાત કરીએ તો જડબા, પોપચા, જીભ, ઉપાંગો આ બધામાં શું આવેલું છે? સ્નાયુ. જો આપણે એવું કહીએ છીએ જીભમાં હાડકું નથી, તો જીભ શેની બનેલી છે? તો સ્નાયુલ રચના છે. તો જીભ, ઉપાંગો,
પાંખો અસ્થિના બનેલા છે, હાડકા છે, અહીંયા હાથમાં જોઈએ તો હાડકા છે, પણ એ અસ્થિની આજુબાજુ સ્નાયુનું આવરણ છે જેના કારણે આપણે હલનચલન કરી શકીએ છીએ. આ આંગળીનામાં વાળી શકે, નહીંતર અસ્થિ તો કેવા રહે? તમે હાડપિંજર જોયું છે? હાડપિંજરમાં કોઈ દિવસે એનું અસ્થિ હોય ને એને વાળી નહીં શકો તમે. વાળી શકાય છે, ના વાળી શકાય, પણ અહીંયા આપણે આંગળીઓ વાળી શકીએ છીએ. શેના કારણે? તો સ્નાયુના કારણે. એટલે જીભ, ઉપાંગો, પછી જે જડબા છે, પોપચા છે, એમાં થતું જે હલનચલન છે એ કયા પ્રકારનું હલનચલન છે? તો કે સ્નાયુ પ્રકારનું હલનચલન છે.